હાથરસ કથિત ગેંગરેપ કેસની તપાસ હવે સીબીઆઈ કરવા જઈ રહી છે. જો કે હવે આ મામલે ઉત્તરપ્રદેશ સરકારે સંબંધિત અધિકારીઓ, આરોપીઓ તથા પીડિતાના પરિવારજનોના પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરાવવાની વાત કરી છે. આ અંગેની એક પ્રેસ નોટ 2 ઓક્ટોબરની રાત્રે જાહેર કરવામાં આવી હતી. યોગી સરકારનો આ આદેશ પીડિતાના પરિવારજનો માટે પણ છે. ત્યારે આ વિડીયોમાં સમજીએ કે પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ શું છે, તેની વિશ્વસનીયતા કેટલી, અને આ કેસમાં પીડિતાના પરિવારજનો પર આવો ટેસ્ટ કરાવવો કાનૂની છે કે કેમ. પોલીગ્રાફ ટેસ્ટ વિશે ઘણા લોકો નથી જાણતા, પરંતુ નાર્કો એનાલિસિસ વિશે કદાચ તમે જાણતા હશો, જેની શરૂઆત વર્ષ 2000માં બેંગલુરુની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં કરાઈ હતી. આ માટે સૌથી પહેલા કોઈ વ્યક્તિને સોડિયમ પેન્ટાહોલ અથવા સોડિયમ એમિટલનું ઇન્જેક્શન આપવામાં આવે છે અને બાદમાં તેમને સવાલો પૂછવામાં આવે છે. અગાઉ આ ટેકનિક અરુણ ગવલી, અબુ સાલેમ, અબ્દુલ કરીમ તેલગી, અરુણ ફરેરા જેવા મોટા આરોપીઓ ઉપર અજમાવવામાં આવી હતી. ગુનેગારો પાસેથી માહિતી કઢાવવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગને શરૂઆતમાં આવકારવામાં આવી, જો કે બાદમાં સવાલ એ ઉઠ્યા કે કોઈની મંજૂરી વિના આવા ટેસ્ટ ન કરવા જોઈએ. ભારતીય બંધારણના અનુચ્છેદ 20(3) પ્રમાણે કોઈપણ વ્યક્તિને પોતાની વિરુદ્ધ સાક્ષી બનવા માટે બાધ્ય ન કરી શકાય. આ પૂર્વે ઘણા કેસોમાં આ પ્રકારના ટેસ્ટને કોર્ટમાં પડકારવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે નાર્કો એનાલિસિસ, પોલીગ્રાફ એક્ઝામિનેશન અને બ્રેઇન ઇલેક્ટ્રિકલ એક્ટિવેશન પ્રોફાઇલ ટેસ્ટને પડકારતા ઘણા કેસોની સુનાવણીમાં કહ્યું છે કે કેવી રીતે લોકોની મરજી વિના તેમની ઉપર આ ટેસ્ટ કરાયા છે. 5 મે 2010માં કોર્ટે સેલ્વી વિરુદ્ધ કર્ણાટક રાજ્યના એક કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો. કોર્ટે આવા ટેસ્ટને અનિવાર્ય રીતે કરવું એ ખુદની વિરુદ્ધ સાક્ષી બનવાના અધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું. હવે જ્યારે ઉત્તરપ્રદેશ સરકાર આ કેસમાં સંબંધિત લોકો પાસેથી આવા ટેસ્ટ કરાવવાની વાત કરી રહી છે, ત્યારે એ સમજી લેવું પડે કે જ્યારે કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ આ પ્રકારનો ટેસ્ટ કરાવવા માટે રાજી થાય તો તે સુપ્રીમ કોર્ટના નિર્દેશો પ્રમાણે ઉચિત છે. આ કેસમાં પોલીસ અને પ્રશાસનની ભૂમિકા ઉપર પહેલા જ સવાલ ઉઠી ચૂક્યા છે, જ્યાં પીડિતાના અંતિમ સંસ્કાર પરિવારજનોની મંજૂરી વિના જ કરાયા હોવાનો આરોપ છે. ત્યાં આ પ્રકારના ટેસ્ટ કરાવવા માટે મંજૂરી લેવાશે કે કેમ, એક મોટો સવાલ છે. જો નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટ કરાવવા માટે કોઈ તૈયાર થઈ જાય તો એની માટેની પણ કેટલીક શરતો છે. પહેલી શરત કે જો કોઈ ટેસ્ટ માટે તૈયાર થઈ જાય તો તેનાથી આવેલા પરિણામોને પુરાવા તરીકે રજૂ ન કરી શકાય. સુપ્રીમ કોર્ટની ટિપ્પણી છે કે ટેસ્ટ દરમિયાન વ્યક્તિને પોતાની પ્રતિક્રિયા પર સચેત નિયંત્રણ નથી હોતું. આ પરીક્ષણ બાદ શોધાયેલી વસ્તુઓને જ પુરાવા તરીકે મૂકી શકાય. વળી આ પ્રકારના ટેસ્ટ માટે માનવાધિકાર પંચની કેટલીક ગાઈડલાઇન્સ પણ છે જેને ફોલો કરવાની રહે છે. જેમ કે કોઈ વ્યક્તિએ સ્વેચ્છાએ આવી તૈયારી દર્શાવી છે તો તેને વકીલ મળવો જોઈએ. પોલીસે તેને ટેસ્ટ દ્વારા થનારી શારીરિક, માનસિક અને કાનૂની અસરો વિશે જાણ કરવી પડે. વળી આવો ટેસ્ટ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સામે જ રેકોર્ડ કરી શકાય અને કોઈ સ્વતંત્ર એજન્સી જ તેનું રેકોર્ડિંગ કરી શકે. અલ્હાબાદ હાઈકોર્ટે આ કેસમાં સુઓ મોટો દાખલ કરી છે અને 12 ઓક્ટોબરના રોજ તમામ પક્ષોને પોતાની રજૂઆત કરવા માટે કહ્યું છે. જો ઉત્તરપ્રદેશ સરકાર હાથરસ કેસમાં આવા ટેસ્ટ અથવા પ્રક્રિયાનું પાલન કરે છે તો સુપ્રીમ કોર્ટ અને માનવાધિકાર પંચની ગાઈડલાઇન્સનું પાલન થાય એ પણ જરૂરી છે. જો કે અહીં તો સવાલ એ જ ઉઠી રહ્યા છે કે યોગી આદિત્યનાથે આ કેસમાં આવી જાહેરાત જ કેમ કરી કે તેઓ કેસની તપાસ માટે આ પ્રકારના ટેસ્ટ કરાવશે.